नमस्कार, स्वागत छे आपનું નમો હેલ્થમાં। નમો હેલ્થ કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ કેન્સર વિષય પર, જેની ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે હાજર છે ડોક્ટર ચિરાગ શાહ, કે જે અપોલો હોસ્પિટલના કેન્સર વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે। સર, વેલકમ ટુ નમો હેલ્થ। ડિપ્લોમેટ ઓફ અમેરિકન બોર્ડની હિમેટોલોજિસ્ટ અને મેડિકલ ઓન્કોલોજીની એક્ઝામ્સમાં વર્લ્ડ વાઇડ ટોપ 20ના પર્સન્ટાઇલમાં આપનો સમાવેશ થયો છે, એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન। થેન્ક યુ। સતત 7 વર્ષ સુધી ફોરેન કન્ટ્રીમાં યુએસએમાં અભ્યાસ કર્યો, કેન્સરના આટલા મોટા સ્પેશિયાલિસ્ટ થયા, અને તેમ છતાં પણ જો આવો ચાન્સ મળતો હોય અથવા ઓપોર્ચ્યુનિટી મળતી હોય કે ફોરેન કન્ટ્રીઝમાં રહીને તમે પ્રેક્ટિસ કરી શકો, તો તમે ઇન્ડિયા પાછા આવીને અહીંયા દર્દીઓને ટ્રીટમેન્ટ આપવાનું કેમ વિચાર્યું? હું એમ કહીશ કે આ નિર્ણય મારા પોતાના માટે વધુ ફાયદાકારક નીવડ્યો છે। જી, મારું આખું કુટુંબ અહીંયા છે। ઓકે। અને એક સંતોષ જે છે અહીં કામ કરવાનો, અહીં આપણા પોતાના લોકોની, પોતાના દેશવાસીઓની, પોતાના સમાજની સેવા તો બહુ મોટો વડ છે। હું એમ કહીશ કે એમના માટે કંઈક કરવાનો અને આપણા જ્ઞાનથી એ સૌને ફાયદો થાય એના માટે કંઈક કરવાનો જે આનંદ છે એ અનેરો છે। અને લોકો, માત્ર હું એમ કહેતો મારા મિત્રોને પણ, કે 9 થી 5નો જે સમય છે એ કદાચ અમેરિકામાં વધુ સારો છે, પણ 5 થી 9 પછીનો જે સમય છે, જે સોશિયલ લાઈફ છે, મિત્રો છે, એ સમય અહીં વધારે સારો છે। અને હવે તો ભારતમાં જે રીતની આધુનિક પદ્ધતિઓ, સગવડો બધી ઉપલબ્ધ છે, હોસ્પિટલો છે, એ રીતે પ્રોફેશનલી પણ હવે કામ કરવાની ઘણી મજા છે। સર, તમે એક હિમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ છો અને એ સિવાય કેન્સર સ્પેશિયાલિસ્ટ છો, તો સૌથી પહેલા દર્શકોને સમજાવશો કે હિમેટોલોજિસ્ટ અને ઓન્કોલોજિસ્ટ એ શું છે? હિમેટોલોજિસ્ટ એટલે લોહીના રોગોના નિષ્ણાત, જેમાં કેન્સર સિવાયના લોહીના રોગોનો પણ સમાવેશ થાય છે, જેમ કે થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, લોહી જાડું થઈ જવું, પતલું થઈ જવું, હિમોગ્લોબિન ઓછું થવું વગેરે, અને કેન્સરના રોગો, એમાં દરેક પ્રકારના કેન્સરના રોગોનો સમાવેશ થાય છે। ઓકે, તો કેન્સર વર્ડથી લગભગ આજે બધા જ પરિચિત છે, પરંતુ કેન્સર એકચ્યુઅલી છે શું એના વિશે લોકોને ખબર નથી, લોકો અવેર નથી, તો દર્શકોને જણાવો કે કેન્સર શું છે એકચ્યુઅલી? રાઈટ, કેન્સર એટલે એક એવો રોગ કે જેમાં આપણા શરીરના કોષો જ એબનોર્મલ થઈ જાય છે અને આઉટ ઓફ કંટ્રોલ વધ્યા કરે છે। અચ્છા, એ એની બહુ સામાન્ય ડેફિનેશન કહી શકાય। ઓકે। કેન્સર શરીરના કોઈ પણ ભાગનું થઈ શકે છે, નખ અને વાળ સિવાયના શરીરના કોઈ પણ ભાગનું કેન્સર થઈ શકે છે। ઓકે। ઓવરઓલ કેન્સરને આપણે બે મુખ્ય ભાગમાં સમજી શકીએ, કે એક જેને અમે સોલિડ ટ્યુમર કહીએ, એટલે ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર વગેરે, અને બીજા લિક્વિડ ટ્યુમર અથવા લોહીના કેન્સર્સ, જેમાં બ્લડ કેન્સર વગેરે આવે। ઓકે, કેન્સરના પ્રકાર તો તમે જણાવી દીધા કે કેન્સર શું છે એની તમે ડેફિનેશન આપી, પરંતુ ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ કેટલું છે? ભારતમાં અત્યારે કેન્સરનું પ્રમાણ લગભગ એમ માનવામાં આવે છે કે દર વર્ષે 10 લાખ નવા કેન્સરના કેસીસ થાય છે। અચ્છા, આપણી પાસે ખૂબ સારો ડેટા જાળવવાની કોઈ પદ્ધતિ નથી, પણ આ જે નંબર છે એ એપ્રોક્સિમેટલી બેઝડ ઓન સર્ટન રજિસ્ટ્રીઝ, અને આ નંબર વધતો જાય છે, એ ચિંતાનું કારણ છે। અચ્છા, તમને હું પૂછવા માંગીશ કે કેન્સરની શરૂઆત અથવા તો એના સિમ્પટમ્સ શું હોય છે, કેવી રીતે જાણી શકાય કે આ સિમ્પટમ્સ દ્વારા કેન્સર થવાની શક્યતાઓ છે? રાઈટ, કેન્સર શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે, જેમ આપણે આગળ વાત કરી, એના સામાન્ય લક્ષણો એ કયા ભાગનું છે એના ઉપર આધાર રાખે છે। જેમ કે મોઢાનું કેન્સર હોય તો કોઈ ચાંદું જે રૂઝાય નહીં, અવાજ બદલાવો, મોઢામાંથી લોહી પડવું, એવી રીતે શરીરના બીજા કોઈ ભાગમાં તો એ શરીરના કોઈ પણ ભાગની ગાંઠ હોય જે ઘણા સમયથી હોય, મોટાભાગના લોકો એમ માને છે કે દુખાવો ન થતો હોય તો એ કેન્સર જેવી ગંભીર બીમારી ન હોય, પણ ઇનફેક્ટ મોટાભાગના કેન્સરના ગાંઠ દુખાવા વિનાની હોય છે,
એટલે દુખાવો ન થતો હોય તો ખાસ એની તપાસ કરવાનું વિચારવું જોઈએ. એ ઉપરાંત સતત તાવ રહેવો, વજન ઉતરતું જવું, શરીરના બીજા કોઈ ભાગમાંથી લોહી પડવું, જેમ કે આંતરડામાંથી, યોનિ માર્ગમાંથી, કબજિયાત રહેવી જે પહેલા ન હોય અને નવી પ્રકારની થાય, અથવા પેટમાં સતત દુખાવો રહે, છાતીમાં દુખાવો રહે, ખાંસી જે સતત ચાલ્યા કરે, એમ કહેવાય કે 2-4 અઠવાડિયા સુધી આપણને કોઈ લક્ષણો સતત ચાલુ રહે અને એનું બીજું કોઈ ઓલ્ટરનેટ કારણ ન મળે તો આગળ તપાસ કરાવવી જોઈએ. ઓકે, એ કેન્સર જ હોય એવું જરૂરી નથી, કંઈક બીજું પણ નીકળી શકે છે, પણ જો સમયસર નિદાન થાય, અવેરનેસ થી જાગૃત થઈને દર્દી પોતે જો તપાસ કરાવે તો તેના શરૂઆતના સ્ટેજમાં જ જાણી શકાય કે કેન્સર છે. અને કેન્સરની જાણ થયા બાદ તેને અટકાવવાના કોઈ ઉપાય ખરા? એક વખત કેન્સરનું નિદાન થાય એટલે પહેલા તો નિદાન માટે બાયોપ્સી બહુ જરૂરી છે. એના નિદાનના બે મુખ્ય પાર્ટ કહી શકાય કે એક બાયોપ્સી અને બીજું સ્ટેજ. એટલે બાયોપ્સીથી આપણને ખબર પડે કે કેન્સર છે કે નહીં અને કયા પ્રકારનું છે, અને સ્ટેજ એટલે એના ક્યાં ક્યાં ફેલાયું છે એ જાણવા માટેના ટેસ્ટ, જેમ કે સીટી સ્કેન, MRI વગેરે. એનાથી આપણને આપણે કેટલે છીએ એ ખબર પડે. જો અર્લી સ્ટેજમાં હોય તો મોટાભાગના કેસમાં ઓપરેશનથી એની સારવાર થઈ શકે છે. એવી રીતે સ્ટેજ પ્રમાણે સારવારના પ્રકાર બદલાય છે. ઓકે, અને આજકાલ દર્દીઓમાં એવી માન્યતા છે કે બાયોપ્સી કરાવવાથી કેન્સર ફેલાય છે, તો આ એક ભ્રામક માન્યતા છે કે ખરેખર હકીકતમાં આવું થતું હોય છે? રાઈટ, ના, બહુ સરસ સવાલ પૂછ્યો છે તમે, કારણ કે આ એક બહુ જ પેશન્ટને સતાવતો સવાલ છે અને એના લીધે અમે પણ ઘણા હેરાન થતા હોઈએ છીએ ઓપીડીમાં આનો જવાબ આપતા અને સમજાવતા, પેશન્ટને કન્વિન્સ કરતા. ઇનફેક્ટ આ તદ્દન ભ્રામક માન્યતા છે. મારા 7 વર્ષના US ના હું જે ત્યાં મેડિકલ પ્રેક્ટિસ મેં કરી એ દરમિયાન મને કદી આ સવાલ પૂછવામાં આવ્યો નહોતો, જ્યારે અહીંયા દર અઠવાડિયે એક વ્યક્તિને અમારે સમજાવવું પડે છે. આ સંપૂર્ણ ભ્રામક માન્યતા છે કે કેન્સરની બાયોપ્સી કરીએ એટલે કેન્સર છંછેડાય અને એનાથી એ ઝડપથી વધવા માંડે વગેરે, એ એવું કોઈ પણ રીતે પ્રૂવ થયેલું નથી. અને દુનિયાના કોઈ પણ દેશમાં કેન્સરની ટ્રીટમેન્ટ બાયોપ્સી વિના કરવામાં આવતી નથી. એટલે કેન્સરની બાયોપ્સી એ એનું ફરજિયાત પહેલું પગલું છે. ઓકે, કોઈક ટ્યુમર એવા હોય છે કે જેમાં ડાયરેક્ટ ઓપરેશન શક્ય હોય, જે બહુ ડીપ અંદર પેટમાં, જેમ કે સ્વાદુપિંડમાં, તો એમાં ઓપરેશન બાયોપ્સી વિના જ સીધું કરવામાં આવે છે. પણ એવા જુજ એક્સેપ્શન્સ ને બાદ કરતા બધા જ કેસમાં બાયોપ્સી કરવામાં આવે છે, અને એ કરીને જ આટલા બધા પેશન્ટ દુનિયામાં આજે ક્યોર થઈ ગયેલા છે. કેન્સરને અટકાવવા માટે અથવા તો તેના પ્રિવેન્શન અથવા તો પ્રિકોશન્સ તરીકે જો ખોરાકમાં ફેરફાર કરવામાં આવે તો તેની શું અસર થતી હોય છે? એટલે કેન્સરના એક તો પહેલા આપણે સમજવું જરૂરી છે કે આપણે જ્યારે કેન્સરની વાત કરીએ છીએ ત્યારે એના એ કોઈ એક રોગ નથી. જી હા, પણ કેન્સર ને આપણે અનેક અનેક રોગોના એક સમૂહ તરીકે જોવો જોઈએ. જેમ આપણે ઇન્ફેક્શન જોઈએ છે કે ઇન્ફેક્શન એટલે કોઈ વાયરસ કે બેક્ટેરિયાથી થતી તકલીફ, પણ TBની, ટાઇફોઇડની, મેલેરિયાની આપણે કમ્પેરિઝન ના કરી શકીએ ટ્રીટમેન્ટની કે એના કારણોની. એક વસ્તુ ખોરાકથી થાય છે અને બીજું મચ્છરથી થાય છે, બાકી વસ્તુ અલગ છે. એવી રીતે કેન્સરમાં પણ છે કે આપણે જોઈએ તો સામાન્યમાં સામાન્ય જે કારણો છે એ તમાકુ અને દારૂ છે, જે મોઢાનું કેન્સર, અન્નનળીનું કેન્સર વગેરેમાં સૌથી મોટું કારણ છે. ઓકે, એની સામે લીવરનું કેન્સર હિપેટાઇટિસ બી અથવા હિપેટાઇટિસ સી થી થાય છે. બરાબર, અને યોનિ માર્ગ અથવા સર્વિક્સનું કેન્સર જે છે એ HPV હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. અચ્છા, તો દરેક કેન્સરના કારણ અલગ છે, અને ઘણા કેન્સર એવા છે કે જેમાં આપણને કોઈ કારણ ખબર નથી. 5-1% કેન્સર એવા છે જેને હેરિડિટરી અથવા વારસાગત હોય છે, એટલે અમુક ફેમિલીમાં કેન્સર
ખૂબ કોમન છે ઓકે અને એમાં એવા 5% પેશન્ટ્સ છે કે જેમને આવા જીન્સ મળ્યા છે વારસાગત જેના લીધે એમને કેન્સર હોવાનો ખૂબ ડર રહે છે જી આપે કહ્યું તેમ કે વાયરસથી અથવા તો ઇન્ફેક્શનથી પણ કેન્સર ફેલાતું હોય છે પરંતુ વારસાગત કેન્સર થવાની શક્યતાઓ કેટલા પ્રમાણમાં હોય છે અથવા તો કેટલી સ્ટ્રોંગ હોય છે કે વારસાગત કેન્સર થવાની શક્યતાઓ ખરી જ વારસાગત કેન્સર માત્ર 5% કેસમાં થાય છે 95% કેસમાં કેન્સર એ એક્વાયર્ડ એટલે કે પછી આપણી રહેણીકરણી ખાનપાન અથવા આપણા હાથમાં ન હોય એવા ફેક્ટર્સ જેમ કે પોલ્યુશન વગેરેથી થાય છે ઓકે એમાં મુખ્યત્વે આપણે એમ કહી શકીએ કે જે રહેણીકરણીના કારણો છે અને જે ખાનપાનના છે એમાં આપણે તમાકુ આલ્કોહોલ અને હાઈ ફેટ ડાયટ ઓકે જે અમુક કેન્સર જોડે સંકળાયેલો છે બધા કેન્સર જોડે નહીં જેમ કે બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સર સાથે હાઈ ફેટ ડાયટ વધારે વજન અને ઓછી એક્સરસાઇઝ એ 3 સંકળાયેલા છે ઓકે એટલે વધુ પડતા વજન અથવા તો ઓબિસિટીના લીધે પણ કેન્સરના અમુક જે ભાગ કહી શકાય અથવા તો તેના પ્રકાર કહી શકાય તે થવાની શક્યતાઓ રહેલી છે ઓકે એટલે આમ જોવા જાઓ તો કેન્સરનું પ્રિવેન્શન કરવા માટેની જે વસ્તુઓ છે એ બીજા બધા રોગો સામે પણ મોટાભાગના રોગો સામે આપણે રક્ષણ આપે છે જેમ કે હૃદય રોગથી બચવા માટે પણ આ જ સલાહ છે ઓસ્ટિયો આર્થરાઇટિસથી બચવા માટે પણ આ જ સલાહ છે ડાયાબિટીસ બચવા માટે પણ આ જ સલાહ છે કે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ આપણે ત્યાં હજુ પણ ડાયટ વિશે થોડીક સભાનતા વધતી જાય છે પણ એક્સરસાઇઝ વિશે હજુ ઘણી ઓછી છે એ પણ એટલો જ અગત્યનો પાઠ છે આપણે એમ માનીએ છીએ અહીંયા કે કંઈક વસાણું ખાઈ લઈએ કે કંઈક વસ્તુ આ ખાઈ લઈએ ને કંઈક રોજ સવારે એક વસ્તુ ખાઈએ એટલે કેન્સરથી બચી શકાશે બધા એક જાદુઈ ઈલાજ શોધે છે એવું જાદુઈ કંઈ નથી જરૂરી છે એક બેલેન્સ ડાયટ એક્સરસાઇઝ ઓકે એટલે ખોરાક અને રહેણીકરણીમાં જો ધ્યાન રાખવામાં આવે તો કેન્સર અને એને રિલેટેડ બીજા રોગોથી પણ બચી શકાય છે સર તમને અહીંયા થોડીક વાર માટે અટકાવીશ કારણ કે અત્યારે બ્રેક લેવાનો સમય થઈ ગયો છે કેન્સર વિષયની ચર્ચાને આગળ જારી રાખીશું પરંતુ અત્યારે લઈએ એક નાનકડો બ્રેક